तो हवे आग आपणे जोईए बराबर आपणे शुं जोयुं तो के चक्रवृद्धि व्याजनुं सूत्र जोयुं हजी एकवार आपणे रिपीट करी लईए ए बराबर पी કૌંસમાં એક વત્તા આરના છેદમાં સો કૌંસ પૂરો એન બરાબર છે જ્યારે એન બરાબર તમે શું કહો છો ટી પણ કહેવાય તમને ટી આપ્યું હોય તો એન એન આપ્યું હોય તો ટી એમાં કશો ફેર પડતો નથી એટલે શું થશે તો કે મુદત થશે હવે કે છે જ્યારે વ્યાજની ગણતરી દર છ માસે કરવામાં આવતી હોય ત્યારે બરાબર શું કહે છે કે જ્યારે વ્યાજની ગણતરી છ માસમાં એટલે કે છ મહિના માટે જ કરવાની આવે તો એ કયું સૂત્ર આવશે તો કે આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત શોધવાનું સૂત્ર તો અહીંયા શું થશે એ બરાબર પી કૌંસમાં એ વત્તા આરના છેદમાં બે ના છેદમાં સો અને કૌંસ પૂરો અને બે એન બરાબર છે એટલે શું થશે કે જે તમને આર આર એટલે કે જે તમને ટકા આપ્યા હશે વ્યાજનો દર આપ્યો હશે એના છેદમાં શું મૂકવાના રહેશે તમારે બે એટલે શું થઈ જશે છ મહિનાના હોય તો એ અડધું થઈ જશે તો હવે શું કહે છે જ્યારે એન તો કે એન બરાબર એક વર્ષમાં થનાર વ્યાજની ગણતરીની સંખ્યા એટલે શું થશે તમારો તો કે એટલે થશે સમયગાળો શું થશે તો કે સમયગાળો થશે તો હવે જોઈએ સ્વાધ્યાય જોઈએ 8.3 બરાબર છે તો કે વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો શું કહે છે તો કે વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજની આપણે ગણતરી કરવાની ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો તેનો દાખલો છે એક રૂપિયા 10,800 ત્રણ વર્ષ માટે 12.2% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે કરવાના બરાબર તો કે વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની છે શું કામે તો કે શું આપ્યું છે 12 વર્ષ 1/2 એટલે શું કરવાનું વાર્ષિક ગણતરી કરવાની છે આપણે શું લખ્યું છે વાર્ષિક આપ્યું છે તો પી પી બરાબર શું થશે તો કે 10,800 વ્યાજનો દર આર 12.2% બરાબર છે એટલે શું થશે 25/2 શું કામ તો કે અહીંયા જુઓ ગણતરી કરેલી છે 12 × 2 = 24 એટલે 25/2 તો હવે મુદત મુદત કેટલી છે 3 વર્ષ એટલે એન બરાબર 3 થશે એ બરાબર પી કૌંસમાં એ વત્તા આરના છેદમાં સો અને એન અહીંયા શું છે તો કે 10,800 કૌંસમાં 1 વત્તા 25/2 છેદમાં સો અને અહીંયા શું થશે વર્ગમૂળ 3 આપણને ખબર જ છે છેદનો છેદ અંશમાં જાય તો અંશનો છેદ કેમાં થશે તો કે છેદમાં જશે બરાબર છે એટલે અહીંયા શું થશે 100 × 2 એટલે અહીંયા 200 આવ્યા તો કે 10,800 કૌંસમાં 1 વત્તા 25/200 અને 3 બરાબર છે ઉપર તો અહીંયા શું કરવાનું આપણે લસ્સા લેવાના અહીંયા છે 200 અહીંયા 200 × 200 એટલે અહીંયા 200 આવી ગયા તમારા તો કે 10,800 કૌંસમાં 200 વત્તા 25/200 કૌંસ પૂરો અને આપણે વર્ગ 3 10,800 200માં 25 ઉમેરો એટલે 225/200 અને શું થશે તમારો કૌંસ પૂરો એટલે અહીંયા શું આવ્યા 3 હવે છે 108 તમે આનો ભાગાકાર કરશો બરાબર છે 225/200 કરશો એટલે તમને જવાબ શું મળશે તો કે 1.125 પછી 1.125નો ઘન કરશો એટલે તમને જવાબ મળશે 1.42382 બરાબર છે શું થશે 42,382 તમને મળશે એનો ઘન કરશો એટલે પછી કે 10,800 × 1.42882 તમે એનો ગુણાકાર કરશો એટલે તમને મળશે 15,377.34 મળશે બરાબર છે તો હવે હવે આપણે એનું શું કરશું આપણને મુદ્દલ મળી ગઈ તો કે મુદ્દલ આપણને શું મળે ચક્રવૃદ્ધિ વ્યાજનું મુદ્દલ બરાબર 15,377.34 મળ્યા છે તો હવે કે છે ચક્રવૃદ્ધિ વ્યાજ તો કે વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ તો કે તમને મુદ્દલ કેટલી મળી છે તો કે મુદ્દલ મળી છે 15,377.34 તો એમાંથી આપણે બાદ કેટલા કરવાના તો કે 10,800 તમે 10,800 બાદ કરશો એટલે કેટલા મળશે તો કે 4,577.24 તો તમારું આ શું થઈ ગયું વ્યાજનું વ્યાજ એટલે મુદ્દલનું તમારે આટલું વ્યાજ શું કરવાનું રહેશે તો કે ચૂકવવાનું રહેશે
तो हवे के छे दाखला नंबर बे, 18,000 18,000 શું થશે બે એક દ્વિતીયાંશ વર્ષ માટે, એટલે ટૂંકમાં 2.5 વર્ષ કહેવાય આપણે. શું કહેવાય? તો કે 2.5 વર્ષ માટે 10% લેખે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરો. આપણે શું કરવાની છે ગણતરી? તો કે વાર્ષિક કરવાની છે, પણ કેવી ગણતરી? તો કે વાર્ષિક ગણતરી છે, માસિક ગણતરી નથી. તો માસિક ગણતરી હોય તો તમને શું કહેશે કે તમારે માસિક ગણતરી કરવાની રહેશે. સમજાણું? તો હવે પી બરાબર શું થશે? તો કે 18,000, આર બરાબર 10%, ટી બરાબર 2 1/2 થશે, અને એન બરાબર શું થશે? તો કે 2 1/2 તો શું કામ? તો કે તમારે શું શોધવાનું છે? તો કે તમારે શોધવાનું છે વાર્ષિકનું જે વ્યાજ આપ્યું હોય તે. એટલે આપણે ઓલું નહીં કરતા, 2 2 4 કે એવું કશું નહીં કરતા, એમને ડાયરેક્ટ જ આપણે મૂકી દઈશું. તો આપણું આ શું છે? તો કે આ સૂત્ર છે, એ બરાબર પી કાઉન્સમાં એ વત્તા આર/100 કાઉન્સ પૂરો, અને અહીંયા આવી જશે એન. તો અહીંયા છે 18,000 1 10/100, અને અહીંયા શું આવશે? 2 આવશે. બરાબર? હવે અહીંયા 1 × 1/2 10/100 બરાબર છે. તો હવે આપણે આગળ જોઈએ. 18,000 1 × 100 10/100 પછી કાઉન્સ પૂરો વર્ગ 2 × શું છે? તો કે 100 5/100 બરાબર છે. શું કામ આવ્યા? તો કે અહીંયા 2 1 2 અને 2 5 10, એટલે 100 5 થશે. તો હવે અહીંયા 18,000 110/100 કાઉન્સ પૂરો નો વર્ગ ગુણ્યા 105 105/100 કાઉન્સ પૂરો. બરાબર છે. હવે 18,000 × 11/10 11/10 21/20 શું કામે? તો કે તમે આનું શું કર્યું? તો કે 0 0 ઉડી ગયા. બરાબર છે. અને અહીંયા શું છે? 21 50 105 અને પછી શું થશે? અહીંયા 20 છે 4 50 20 બરાબર છે. એ રીતે તમારો જવાબ આવશે. તો હવે અહીંયા શું છે? તો કે 18,000 × 11/10 × 11/10 21/20 તો અહીંયા 3 0 0 0 શું થઈ ગયા? તો કે 3 0 ઉડી ગયા. બરાબર છે. અને અહીંયા શું છે? 2 2 1 2 2 9 18 તો અહીંયા શું થઈ ગયા? તો કે 2 × 11 9 × 11 × 11 × 21 તો આપણો જવાબ કેટલો આવ્યો? તો કે આપણો જવાબ મુદ્દલનો આવ્યો 2200 8 79. કેટલો આવ્યો? તો કે 2200 8 79 આવ્યો. તો હવે ચક્રવૃદ્ધિ વ્યાજનું મુદ્દલ કેટલું મળ્યું? તો કે આપણને આટલું વ્યાજનું મુદ્દલ મળ્યું 2200 8 79. તો હવે કે છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધશું. તો કે વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. બરાબર છે. તો આપણે મુદ્દલ શું છે? તો કે આપણે મુદ્દલ છે 18,000. કેટલી છે? તો કે આપણે મુદ્દલ આપી છે આપણને 18,000 મુદ્દલ આપેલી છે. તો હવે કે છે કે 2200 8 79 - 18,000 તો આપણને શું જવાબ મળશે? તો કે 4 8 79. કેટલા મળ્યા? 4 8 79. બરાબર. તમને હજી કશું એક દાખલો સમજાય નહીં, રીત ન સમજાય તો તમે મને મેસેજ કરજો અથવા ફોન કરીને સમજાવી દેજો. બરાબર છે. તો હવે આપણે આટલા દાખલા આજે રાખીએ, પછી આવતીકાલના વિડીયોમાં સોમવારના વિડીયોમાં બાકીના આપણે દાખલા ગણીશું. બરાબર છે. આપણે આની પહેલાં શું કર્યું હતું? તો કે આની પહેલાં GST વાળું કરેલું હતું. તો હવે શું શોધવાનું છે? સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ ને એ બધા આપણે દાખલાની ગણતરી કરવાની રહેશે. બરાબર છે. તો હવે આપણે આજના માટે આટલું રાખીએ. ચાલો હવે આપણે બંધ